ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરીશું. તેમાં આપણે જે કાલે હોમવર્કમાં આપેલા હતા એ વાક્યોને આપણે જોઈ લઈએ કે તમે કર્યા અથવા તો સાચા કે ખોટા છે, તો એના આપણે જવાબ જોઈ લઈએ. પહેલાં તો પહેલું વાક્ય હતું, સી આસ્ક્ડ મી આર યુ હંગ્રી, સી આસ્ક્ડ મી આર યુ હંગ્રી, કે તમે પોતે ભૂખ્યા છો કે નહીં તેના પ્રશ્નમાં કર્યું છે. બીજું ધ્યાન રાખજો કે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે પણ હોય ત્યારે જો તમારા વાક્યમાં તમને આસ્ક્ડ પહેલેથી આપેલું હોય તો તમારે એમને એમ જ રાખવાને એમાં કોઈ ફેરફાર કરતા નહીં. તો શું આવશે જવાબ પણ? સી આસ્ક્ડ મી. પછી સાદો પ્રશ્ન આપણે શું મૂકીશું? એ. હવે તમને કાલે પણ શીખવાડીશું કે આને સાદું વાક્ય બનાવી દેજો પહેલાં, કે જેથી આ ચિહ્ન છે ત્યાં પૂર્ણ વિરામ તમે કરી શકો છો. હવે આપણા માટે એટલે સાદું વાક્ય શું થશે? યુ આર હંગ્રી. તો યુ એટલે કોણ? સાંભળનાર પ્રમાણે ફેરફાર કરીશું. તો સાંભળનાર પ્રમાણે મી છે, તો એમ જે વાક્યની સંબંધમાં કોઈ દિવસ મી તો ના આવે, પણ આપણે શું મૂકીશું? આઈ. ત્યાર પછી આર છે, બરાબર? તો આર છે એનું આપણે શું કરવાનું? ભૂતકાળ કરવાનું વર્તમાન કાળમાં. પણ આરનું આપણે વેર કરીએ છીએ, પણ આઈની જોડે વેર નહીં આવે. શું આવશે? આઈ વોઝ હંગ્રી. આ વાક્ય નંબર એકનો જવાબ થયો. એટલે તમે લખેલો હોય તો તમે એની સાથે જોઈ લેજો કે તમારો સાચો છે કે ખોટો છે. પછી બીજું વાક્ય છે, ધર સન સેડ ટુ મી હુઝ પેન્સિલ ઇઝ ધીસ, હુઝ પેન્સિલ ઇઝ ધીસ. જવાબ બનાવીએ છીએ આપણે તો સેટ ટુ ના બદલે પ્રશ્નાર્થ વાક્યમાં શું મૂકી દેવાનું? આસ પડો. તો દર્શન આસ્ક્ડ મી. અને જ્યારે પણ આસ્ક્ડ મૂકો છો ત્યારે ટુ ના આવે એનું ધ્યાન રાખજો, કારણ કે આપણે સેડ ટુ આ બંને શબ્દોના બદલે જ આપણે આસ્ક્ડ મૂકીએ છીએ. ત્યાર પછી અહીંયા ઉપર જેમ ઇફ લીધું એમ અહીંયા ઇફ નહીં આવે, કારણ કે હુઝ શબ્દ શું છે? ડબલ્યુ એચ વાળો છે. તો આપણે એ શબ્દ ને જ લઈશું. તો આખો શબ્દ કયો છે? હુઝ પેન્સિલ, હુઝ પેન્સિલ. હવે પૂર્ણ વિરામ કરવા માટે આપણે આ બંને શબ્દોને આડાવડી કરી દઈશું, ધીસ ઇઝ, બરાબર? અને છેલ્લે શું થઈ જશે? પૂર્ણ વિરામ. તો ધીસનો આપણે ફેરફાર મળી ગયા છે, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ તો ધીસનું શું થાય છે? ધેટ. અને ત્યાર પછી ઇઝ જે વર્તમાન કાળ છે એને ભૂતકાળમાં ફેરવો, તો ઇઝનું શું થશે? વોઝ. ધેટ વોઝ નંબર ત્રણ. પછી વાક્ય, વિપુલ સેડ ટુ જોસેફ, વાય આર યુ લાફિંગ, વાય આર યુ લાફિંગ. તો આ વાક્યનો જવાબ જોઈએ છે આપણે સેટ ટુ ના બદલે તો આસ્ક્ડ મૂકી દઈશ. તો આપણે પહેલા તો વિપુલ આસ્ક્ડ જોશે. ત્યાર પછી અવતરણ ચિહ્ન કાઢીશું અને જે ડબલ્યુ એચ વાળો શબ્દ છે તે જ એમને મૂકી દઈશું, વાય, બરાબર? હવે આ બે શબ્દને આડાવડી કરીશું, યુ આ બાજુ આવશે અને આ પાછા જશે અને છેલ્લે આ પ્રશ્ન આપણું કરી દઈશું પૂર્ણ વિરામ, બરાબર? તો હવે જોઈએ છે બંને છોકરાઓ હોય તો વાતો નથી, જો વિપુલ એટલે પણ નહીં અને જોસેફ એટલે પણ નહીં, એટલે આપણે અહીંયા યુનું શું કરવું વિચારવાની જરૂર જ નથી, સીધું હી મૂકી દેશે તો એ સાચું છે. તો હી અને ત્યાર પછી એનું આનું જે પણ ક્રિયાપદ છે ટુબીનું એનું આપણે શું કરવાનું? ભૂતકાળ કરવાનું. તો હી પછી વોઝ આવશે, આનું ભૂતકાળ તો વેર થશે પણ હીની જોડે વેર ના આવે. તો હી વોઝ લાફિંગ અને છેલ્લે પૂર્ણ વિરામ. નેક્સ્ટ પછીનું વાક્ય હતું, સોના સેટ ટુ મોના, સોના સેટ ટુ
मोना वेर वेर यू यस्टरडे वेर वेर यू यस्टरडे आ वाक्य पण आपणे जोईए छे तो पहला तो सेट टू ना बदले टास्क पर मुकी दो तो सोना कंजक्शन में जे डब्ल्यू एच वाला शब्द चेंज आवशे तो आवशे वेर यानी कैपिटल नहीं करवाना आपणे स्मॉल लेटर कर देवाना छे कारण के सेकंड एबीसीडी अवतरण चिन्ह जाए एटले समझी लेवू के वाक्य भेगू थई पड़े अने अहींया अवतरण चिन्ह छे एटले वाक्य आखू अलग पड़ छे ज्यारे अहींया अक्षर कैपिटल आवशे तो वेर हवे आ बनेने याद आवे एटले यू अने वेर आम थशे जे जग्या बदलाई जशे तो यू एटले कोण छे आपणा माटे बीजो पुरुष तो कौन छे मोना जेना माटे आपणे शुं वापरीशुं सी सोना छे एना माटे पण सी वपराशे पण आपणो नियम छे के यू छे एटले बीजा पुरुष प्रमाणे बधा सांभणनारना फेरफार थशे तो सांभणनार मोना छे एटले सी आवशे सी अने तमने नियम भणाय तो जो वाक्यमां वेर अथवा वोज होय तो हेड बीन मूकी देवानुं हेड बीन अने केम हेड बीन मूके छे तो ए समजी लईए वेर ए भूतकाळ दर्शावे छे बराबर अने भूतकाळ दर्शावे छे એટલે હંમેશા પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે પૂર્ણ ભૂતકાળની નિશાની છે હેડ મૂકવાની અને ત્યાર પછી વેર છે કોનું રૂપ છે બી નું બી ઈ બી બી ઈ બી નું રૂપ છે બરાબર અને બી નું ભૂતપ્રધાન થશે બી ને માટે વેર અથવા વોઝ હોય વાક્યમાં તો હેડ બી મૂકવાનો એ નિયમ છે ત્યાર પછી યસ્ટરડે છે તો એનું થશે ધ પ્રીવિયસ ડે ધ प्रीवियस डे त्यार पछी छेलू वाक्य छे मिस्टर बक्सी सेड टू मिस्टर बक्सी सेड टू रुपेश व्हाट डू यू वांट व्हाट डू यू कंजक्शन तरीके હવે જો તમારા વાક્યમાંથી ડુ તમે છે ને કાઢી નાખો તો વોન્ટનું વોન્ટ જ રહેશે કોઈ ફેરફાર નહીં થાય આ ડસ હોત તો વોન્ટનું વોન્ટ્સ થાય અને ડીડ હોત તો વોન્ટેડ થાય બરાબર તો યુ વોન્ટ છે તો એનો વાંધો ન તો હવે યુ એટલે કોણ સાંભળનાર તો કોણ છે ઓકે એટલે આવશે હી અને વોન્ટનું ભૂતકાળ શું થશે વોન્ટેડ આ તમારા હોમવર્કના વાક્યો તો તે તમે એકવાર બધા ચેક કરી લો કેટલા સાચા છે ખોટા છે ત્યાર પછી આગળ ભણીએ કદાચ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સરળ લાગતું હોય તેમ છતાંય જે વિદ્યાર્થીઓ હજુ સુધી પણ મહેનત નથી કરતા એ લોકો હોમવર્ક કરવાનું રાખજો કે જેથી તમને ખ્યાલ આવે કે આ વાક્યો કઈ રીતે બને છે કારણ કે જે તમે છ ધોરણ અગિયારમાં ભણતા પણ આ જ વસ્તુ બધી બારમામાં પણ આવવાની છે એટલે જો તમારી અત્યારે જેટલી સારી હશે એટલી જ વસ્તુ તમને બારમામાં તકલીફ ઓછી પડશે બરાબર હવે આપણે ભણીશું આજ્ઞાત વાક્યો Thank you.
જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. હવે વાક્યને આપણે જોઈએ તો શરૂઆતથી મુખ્યત્વે કેટલા પ્રકાર છે? ચાર પ્રકાર છે. એક તો વિધાન વાક્ય, એટલે કે જે વાક્યના અંતે આપણે પૂર્ણ વિરામ જોઈએ છે. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય, એનો પણ આપણે અભ્યાસ કરી જોયો. હવે છે આજ્ઞાર્થ વાક્ય અને છેલ્લા છે ઉદ્ગાર વાક્ય. બરાબર, પરીક્ષામાં તમને કોઈ જ આવા અલગ વાક્યો નથી પૂછવામાં આવતા. એક આખો પેરેગ્રાફ પૂછાય છે, ડાયલોગ હોય છે બે વ્યક્તિનો, પણ એ ડાયલોગમાં અલગ અલગ વાક્યો હોય છે. તમે આ ભણેલા હશો, આવડતું હશે, તો જ એ બધા વાક્યોનો જવાબ તમે બનાવી શકશો. હવે જેમ વિધાન વાક્યમાં અંતે પૂર્ણ વિરામ હોય છે, તેમ આજ્ઞાર્થ વાક્યમાં પણ અંતે શું હોય છે? પૂર્ણ વિરામ હોય છે. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી જ થાય છે, જેમ કે કીપ ક્વાઇટ, પ્લીઝ ઓપન યોર બુક, ક્લોઝ ધ ડોર, પ્લીઝ જેવા શબ્દો વાક્યમાંથી નીકળી જાય છે. જો ક્રિયાપદ હોય તો સમજી શકો છો તમે. એનો એક બીજો નિયમ છે કે એમાં પણ ધેટ, ઇફ, વેધર આમાંથી કોઈ કન્જંક્શન નહીં આવે, પરંતુ જો વાક્ય હકાર હોય ને તો એને ટુથી જોડવાનું. તમારું વાક્ય અવતરણ ચિહ્નની અંદર હકાર હોય તો એને ટુ વડે જોડી દેવાનું, અને નકાર હોય તો નોટ ટુ વડે જોડી દેવાનું. તરત જ તમારે શું હશે? ટુ પછી ક્રિયાપદ જ આવી જશે. અને રિપોર્ટેડ સ્પીચના વાક્ય આપણે કંઈ ફેરફાર કરવાના છે કે હવે કયું કન્જંક્શન મૂકવું. ધારો કે રિપોર્ટિંગ વર્ક અત્યાર સુધી આપણને ખબર હતી, સેટ ટુના બદલે ટોલ્ડ મૂકતા હતા, સેટ ટુના બદલે આસ્ક્ડ મૂકતા હતા. પણ અજ્ઞાત વાક્યમાં આપણે જે અવતરણ ચિહ્નનું વાક્ય હોય છે ને, એ વાક્યમાં કેવો ભાવ રહેલો છે એ ભાવ જોવાનો છે. જેમ કે આનંદનો છે, દુઃખનો છે, એના આધારે તમારે એ શબ્દ સેટ ટુના બદલે મૂકવાના છે. તો એ શબ્દ કયા કયા મુકાય છે તે આપણે સમજીએ. તો જો અનિવાર્ય ફરજનો ભાવ હોય, અનિવાર્ય ફરજનો ભાવ હોય તો તમારે સેટ ટુના બદલે શું મૂકવાનું હોય? તો સેટ ટુના બદલે તમે ઓર્ડર્ડ શબ્દ મૂકી શકો છો. અથવા તો કમાન્ડેડ. જે આપણે ફેરફાર ના કરી શકીએ, અનિવાર્ય ફરજ એટલે આ કામ તમારે કરવું જ પડશે, જે આપણે જાતે નિર્ણય નથી લઈ શકતા, તો એના માટે આપણે સેફના બદલે શું કીધાનો ઓર્ડર. ત્યાર પછી માની લો કે વિનંતીનો ભાવ હોય તમારામાં, અહીંયા એક નંબર આપે તો વિનંતીનો ભાવ હોય તો શું મૂકવાનું? રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ. ત્યાર પછી જો તમને કોઈએ સલાહ આપી હોય, તમને એવું લાગે કે આ વાક્યમાં સલાહ આપવામાં આવી છે, સલાહનો ભાવ હોય તો એડવાઇસ. ધ એડવાઇસ ધ મૂકવામાં આવે છે. અને આ જે પણ ક્રિયાપદો તમે મૂકો છો, રિક્વેસ્ટ છે, એડવાઇસ છે કે ઓર્ડર, એના પછી ક્યારે પણ ટુ મૂકાતું નથી. પછી કોઈને સૂચન કરવામાં કંઈક આવ્યું હોય, સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ, અને સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, અને સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ જેવા શબ્દો મૂકવામાં આવે છે. અને માની લો કે તમારા વાક્યમાં આમાંથી તમને કોઈ જ ભાવ નથી લાગતો, કોઈ વાક્ય એવું છે તો તેમાં તમે ટોલ્ડ પણ મૂકો તો ચાલે છે, કેટલીક વાર આસપડા પણ મૂકો છો તો પણ ચાલશે. અને બીજું કે જ્યારે વાક્યનું તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરો છો, ત્યારે જો તમારા વાક્યની અંદર પ્લીઝ શબ્દ હોય ને તો એને શું કરવાનું? કાઢી નાખવાનું. બરાબર, કાઢી નાખવાનું. અને ત્યાર પછી સંયોજક ધેટ કે ઇફ વપરાતું નથી, પરંતુ જો અવતરણ ચિહ્નની અંદરનું વાક્ય હકાર હોય તો આપણે લખ્યું છે કે ટુ વડે જોડવાનો, નકાર હોય તો નોટ ટુ વડે જોડવામાં આવે છે. હવે આ પહેલાં ધ્યાનથી બધા જોઈ લો, પછી આપણે વાક્યો જોઈએ છે.
एग्जांपल में द डॉक्टर सेड टू मी स्टॉप स्मोकिंग स्टॉप स्मोकिंग જે ડોક્ટર છે હંમેશા કોઈને કહે કે છે સ્ટોપ સ્મોકિંગ ધૂમ્રપાન બંધ કરો અથવા તો અટકાવી દો એટલે આપણે સમજી શકીએ છીએ અહીંયા સેડ ટુ ના બદલે શું વાપરીશું આપણે સલાહ આપે છે ડોક્ટર તો કયું ક્રિયાપદ આવશે એટલે કે એડવાઇઝ ધ તો આન્સરમાં બાકીના પેપર આગળના નિયમ પ્રમાણે જ કરવાના છે તો ધ ડોક્ટર અવતરણ ચિહ્નો કાઢી નાખજો કોઈનાથી ભૂલથી પણ અવતરણ ચિહ્નો રહી ના જાય ત્યાર પછી આપણે બીજું વાક્ય જોઈએ છે ધ ઓલ્ડ મેન સેડ ટુ મી ધ ઓલ્ડ મેન સેડ ટુ ધ ડ્રાઈવર ધ ડ્રાઈવર પ્લીઝ ગીવ મી એ લિફ્ટ એક વૃદ્ધ માણસ છે તે પોતે એક ડ્રાઈવરને કહે છે કે મારે અહીંયા ક્યાંક જવું છે તો મને તમે લિફ્ટ આપો ને તમારા વાહનમાં બેસાડી દો ને તો આપણે કોઈને કંઈ કહીએ ત્યારે શું કરીએ છીએ આપણે શું કરીએ રિક્વેસ્ટ કરીએ છીએ તો ધ ઓલ્ડ મેન રિક્વેસ્ટેડ ધ ડ્રાઈવર ધ ડ્રાઈવર હવે જો અહીંયા એક બીજો શબ્દ આવે છે કે વાક્ય આપણું ક્રિયાપદ પછી આવે છે પહેલાં કયો શબ્દ આવે છે પ્લીઝ તો આ શબ્દને વાક્યમાંથી કાઢી નાખવાનો આપણે નિયમ લખ્યો હતો તો ક્રિયાપદ હવે કયું આવશે પહેલું ગીવ અને વાક્ય હકાર છે તો શેનાથી જોડીશું ટુથી તો ટુ ગીવ હવે મી એટલે પહેલો પુરુષ તો પહેલા પુરુષ પ્રમાણે એનો ફેરફાર કરીશું તો કોણ છે એ બરાબર પણ ક્રિયાપદ પછી મૂકે છે તો હી ને મૂકે ટુ ગીવ હિમ એ લિફ્ટ એટલે મને તમે લિફ્ટ આપો નંબર પછી નું ત્રણ મધર સેડ ટુ ધ ચાઇલ્ડ મધર સેડ ટુ ધ ચાઇલ્ડ બી કેરફુલ વાઇલ ક્રોસિંગ ધ રોડ એક માતા છે પોતાના બાળકને એવી શું કરે સલાહ આપે છે કે ધ્યાન રાખવાનું જ્યારે તમે વ્હાઇલ ક્રોસિંગ ધ રોડ જ્યારે તમે રોડ ક્રોસ કરો છો ત્યારે આજુબાજુમાં જોવાનું એટલે કે ધ્યાન રાખો એટલે માતા છે પોતાના બાળકને સલાહ આપે છે તો એડવાઇસ દો તો મધર એડવાઇસ ધ ચાઇલ્ડ બી કેરફુલ છે તે કે શું આવશે હવે ટુ બી કેરફુલ ટુ આપણે હકાર છે વાક્યને ટુ મૂકી દેવાનું ટુ બી કેરફુલ વાઇલ ક્રોસિંગ ધ રોડ વાઇલ ક્રોસિંગ ધ રોડ જ્યારે જ્યારે તમે રોડ પસાર કરો છો ત્યારે બહુ ધ્યાન રાખવાનું ક્રોસ કરતા વાક્ય નંબર ચાર My mother said to me, my mother said to me,
ब्रश योर टीथ ब्रश योर टीथ बिफोर यू गो टू बेड माता एडवाइस शब्द पहले थी आपे छे तो तमारे एने घुसवानो नथी के काढवानो नथी जे छे नो एनो आमा माता छे मने एम के सलाह छे એટલે કે એની બાળકીને જ કહેતા છે કે બ્રશ યોર ટીથ બિફોર યુ ગો ટુ બેડ જ્યારે તમે પથારીમાં જાઓ છો ત્યારે હંમેશા તમારા દાંતને તમે બ્રશ કરી લો તો માતા અહીંયા શું કરશે સલાહ આપે છે તો એડવાઇસ દો માય મધર એડવાઇસ ટુ મી હવે વાક્ય આવતા છે તો તું થી જોડી દો ટુ બ્રશ હવે યોર છે તો એ બીજો પુરુષ છે તો બીજા પુરુષના ફેરફાર કોને અનુરૂપ કરવાના સાંભળનાર તો વાક્યમાં સાંભળનાર કોણ છે બે તો મીને અનુરૂપ તમે વાક્યમાં જુઓ આઈ ટીથ તો બોલી ના શકાય મી ટીથ તો પણ ના થાય તો શું હશે માય ટીથ બિફોર હવે યુ છે તો યુનો ફેરફાર ફરીથી પણ સાંભળનાર પ્રમાણે થશે તો સાંભળનાર પ્રમાણે શું થશે મી ગો ટુ બેડ ના કહેવાય માય ગો ટુ બેડ ના કહેવાય તેનું રૂપ શું થશે આઈ ગો ટુ બેડ કે જ્યારે જ્યારે હું પથારીમાં જઉં ત્યારે સોરી અહીંયા ગોનું ભૂતકાળ કરી દેવાનું શું થશે ગોનું ભૂતકાળ બેડ ના થશે વેન આઈ વેન ટુ બેડ અને પાંચમું વાક્ય એટલે પાંચ પાંચ વાક્ય આપણે દરેકના જોઈએ તો બહાર ખ્યાલ આવશે હી સેડ ટુ મી પ્લીઝ હેલ્પ મી He said to me, "Please help me." જો તો કોઈને અજાણ્યા માણસને આપણે મદદ માટે બોલાવીએ તો આપણે શું કહીશું રિક્વેસ્ટ જ કરીશું દરેકને તો હી રિક્વેસ્ટેડ હી રિક્વેસ્ટેડ મી પ્લીઝ છે વાક્યમાંથી શું થાય નીકળી જશે અને વાક્ય શેનાથી જોડાશે હકાર છે તો ટુથી ટુ હેલ્પ મીનો ફેરફાર પહેલો પુરુષ છે એટલે બોલનાર પ્રમાણે થશે તો કોણ છે બોલનાર હી છે તો હેનું શું થશે કર્મણીનું ટુ હેલ્પ હે એકવાર બધા જ વાક્યો તમે રીડ કરી જાઓ આન્સર સાથે વધારે ખ્યાલ આવે હવે આપણે આ હકાર હતા એવા જ આપણે હવે નકાર વાક્ય જોઈશું પહેલું વાક્ય છે ધ લિટલ ગર્લ સેડ ટુ હર મધર પ્લીઝ ડુ નોટ પનિશ મી બાળકી છે તે તેની માતાને શું કરે છે રિક્વેસ્ટ જ કરે કે તું મને શિક્ષા ના કરીશ કે પનિશ ના કરીશ તો રિક્વેસ્ટેડ
લિટલ ગર્લ સેડ ટુ ના બદલે રિક્વેસ્ટેડ હર મધર. વાક્યમાંથી પ્લીઝ છે નીકળી જશે અને પ્લીઝ નીકળી જાય છે એટલે તમે જુઓ છો કે વાક્ય તમારું કેવું છે, નકાર વાક્ય છે, બરાબર. અને નકાર વાક્ય તો શેનાથી જોડવાનું, નોટ. તો નોટ ત્યાર પછી ડૂ છે તો ડૂને અનુરૂપ તો પનિશનું એમને એમ રહેશે અને હવે પનિશનું આપણે ટુથી જોડી કરીએ, નોટ ટુ પનિશ, નોટ ટુ પનિશ મી. મી એટલે કોણ? પહેલો પુરુષ, બરાબર. અને પહેલા પુરુષનો ફેરફાર આપણે બોલનાર પ્રમાણે કરીશું. તો કોણ છે એ બોલનાર? લિટલ ગર્લ. ગર્લ એટલે છોકરી છે એટલે સી થશે, બરાબર. તો અહીંયા એનું કર્મણી રૂપ થશે નોટ ટુ પનિશ હર. આખો જવાબ જો ફરીથી જોઈએ તો ધ લિટલ ગર્લ રિક્વેસ્ટેડ હર મધર નોટ ટુ પનિશ હર. બીજું વાક્ય છે ધ ટ્રાફિક પોલીસ said to him don't speed up on busy roads, on busy roads. તો ટ્રાફિક પોલીસનો જે વ્યક્તિ છે કોઈ માણસને એવી સલાહ આપે છે કે જ્યારે તમે રોડ ઉપર જતા હોય અને ઘણા બધા વાહનો હોય ત્યારે તમારા વાહનની સ્પીડ અપ એટલે કે વધારશો નહીં. તો પોલીસવાળા પણ જેને ઓળખતા નથી તો એને શું કરે છે? માત્ર રિક્વેસ્ટ જ કરે. તો ધ ટ્રાફિક પોલીસ અને સલાહ આપે છે એટલે એડવાઇસ ધ હિમ. વાક્ય નકાર છે એટલે શેનાથી જોડવાનું? નોટ ટુ સ્પીડ અપ, નોટ ટુ. ધ્યાન રાખજો કે ટુ મૂકશે પછી ક્રિયાપદ કોઈ દિવસ ભૂતકાળ કે ના કરી નાખતા. તો સ્પીડ અપ ઓન બિઝી રોડ્સ. ત્યાર પછી એક વાક્ય છે ધ ટીચર સેડ ટુ હર, ધ ટીચર સેડ ટુ હર ડુ નોટ રાઇટ સો ફાસ્ટ. તો એક શિક્ષક છે તે એક હર એટલે કે તેણીને અથવા તો કોઈ ગર્લ્સને કહેતા હશે છોકરીને કે તું ઝડપથી લખીશ તે કદાચ ઝડપથી લખવાથી તારા અક્ષરો એમ કે ખરાબ આવે છે. તો એને સુધારવા માટે એટલે શું કરે છે? ટીચર એને સલાહ આપે છે. તો ધ ટીચર એડવાઇસ ધ હર અને નકાર વાક્ય છે તો આપણે શેનાથી જોડવાનું? નોટ ટુ રાઇટ સો ફાસ્ટ. આ ત્રણે ત્રણ વાક્યોના તમે જવાબ જોઈ લો ધ્યાનથી. હવે આપણે આજનું હોમવર્ક જોઈએ છે. તમને અહીંયા રોજ વાક્ય કરાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે, પણ તમે વિદ્યાર્થી કેટલા કરો છો કેટલા સમજો છો એ ખ્યાલ નથી. તો હોમવર્કમાં જેટલા પણ તમને ક્લાસ વર્કમાં કરાવવામાં આવે છે આજના આજ્ઞાર્થ વાક્ય
કોઈ નિયમ લખવાનો નથી, માત્ર વર્ગમાં કરાવેલા આજ્ઞાત વાક્યના જેટલા પણ વાક્યો મેં કરાયા છે તે તમારે ફરીથી કરવાના છે, ફરી લખવા અને એના નિયમો છે તમારે તૈયાર કરવા, એ આજનું તમારું હોમવર્ક છે. પછીનું આપણે આગળના વિડીયોમાં જોઈશું, જે અલગ ઉદ્ગારના વાક્યો છે, લેટ્સ વાળા વાક્યો છે, બધું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.